નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 5 માર્ચ 2024. આજના કપાસના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ખાસ કરીને ખેડૂત મિત્રો, આ વર્ષે કપાસના ભાવ ગયા વર્ષ કરતાં પણ નીચી સપાટીએ પહોંચ્યા હતા. 1300 રૂપિયાથી 1450 રૂપિયાની સપાટી સુધી કપાસની લેવાલી વેચવાલી ચાલુ હતી, ત્યારે ફરી વખત હવે કપાસના ભાવમાં જોરદાર તેજી આવી છે. કારણ કે અત્યારે અચાનક 15 દિવસની અંદર કપાસના ભાવમાં 200 રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે. 1650 રૂપિયાની સપાટી સુધીના અત્યારે વેપાર મહત્તમ થઈ રહ્યા છે. કહી શકાય કે કપાસના ભાવમાં યુએસ કોટન વાયદાની અંદર પણ જોરદાર તેજી આવી છે. કારણ કે 85 રૂપિયાથી લઈ તે 95 સુધી પહોંચ્યો, ત્યાંથી 103 સુધી પહોંચી અને ફરી વખત તે અત્યારે 95 આજુબાજુ ટ્રેન્ડ થઈ રહ્યો છે. જેના કારણે કપાસના ભાવમાં દિવસે ને દિવસે તેજીના એંધાણ વર્તાઈ રહ્યા છે. હવે કપાસના ભાવ 2000 રૂપિયાની સપાટી સુધી પહોંચે તો પણ નવાઈની વાત નથી. કારણ કે અચાનક તેજી આવી રહી છે. ખેડૂતો કપાસ વેચીને અત્યારે નવરા થઈને બેઠા છે. કારણ કે ગયા વર્ષે કપાસના ભાવ 1700-1800 રૂપિયા શરૂઆતના દિવસોમાં હતા, ત્યાર પછી ઘટી અને 1500 રૂપિયા સુધી પહોંચ્યા હતા. તેવી સ્થિતિ ન સર્જાય તેના માટે આ વર્ષે ખેડૂતોએ 1500 રૂપિયાની આશા રાખ્યા વગર 1700 રૂપિયાથી ઘટતા કપાસના ભાવ 1350-1700માં વેચી નાખ્યો હતો. તો ખાસ કરીને ખેડૂતોને 2000 રૂપિયા મળવા જોઈએ. કારણ કે ઘણા બધા ખર્ચ થતા હોય છે. જે પણ ખેડૂતોએ અત્યારે કપાસનો સંગ્રહ કરેલો છે તેવા ખેડૂતોએ રાહ જોવી 15 દિવસ. કારણ કે હજુ પણ સુધારો થશે. 1700 રૂપિયાથી 1800 રૂપિયાના ભાવ મળે તો કપાસ વેચી શકાય. કારણ કે 1500 રૂપિયાથી આગળ વધી અને અત્યારે 1800 સુધી પહોંચે તો 400 રૂપિયાનો વધારો ગણી શકાય. મોટાભાગના ખર્ચાઓ નીકળી શકે તેવું થઈ શકે. આ વર્ષે ખેડૂતોએ કપાસનું ઉત્પાદન પણ ઓછું મળ્યું હોય તેવી સ્થિતિ સર્જાણી. કમોસમી વરસાદ તેમજ અતિશય વરસાદ, નહિવત વરસાદ આવી સ્થિતિઓના કારણે ચોમાસાની અંદર અનિયમિતતા જોવા મળી હતી અને એક સાથે વરસાદ વરસી ગયો. ત્યાર પછી ઘણો બધો સમય વરસાદ વગર ખેડૂતોએ કાઢ્યો છે, જેના કારણે 8-10 મણ વિઘે ઉત્પાદન ખેડૂતોને મળવાપાત્ર થયું છે. તેવી સ્થિતિમાં આ વર્ષે ભાવ પણ પૂરતા નથી મળ્યા. હવે જે પણ ખેડૂતો છે જેમણે કપાસ વેચ્યો નથી તેવા ખેડૂતોને થોડો ઘણો લાભ થશે, પરંતુ સરકારે ટેકાના ભાવ 2000 રૂપિયા કરવા જોઈએ અને 2000થી નીચે વેપાર ન થવા જોઈએ તેવી સ્થિતિનું આયોજન કરવું જોઈએ. ડુંગળીમાં જેવી ખેડૂતોની સ્થિતિ છે એવી જ કપાસમાં છે. ડુંગળીમાં ક્યારેક ભાવ સારા મળી જાય છે, કપાસમાં ક્યારેય મળતા નથી. આવી સ્થિતિમાં ખેડૂતો શું કરે? કારણ કે ગુલાબી ઈયળ જેવા ઉપદ્રવ સામે ઘણા બધા ખર્ચ કરી અને ખેડૂતોએ કપાસનું ઉત્પાદન લીધું હોય છે, તેમ છતાં સરકાર ખેડૂતોનું વિચારતી નથી. ખેડૂત દેવાદાર બનતો જાય છે. કારણ કે ખર્ચાઓ કરે છે, કાંઈ વળતું નથી, છતાં ખેતી છે તો ખેતી કરવી પડે છે. એવી સ્થિતિ ખેડૂતોની અત્યારે થઈ રહી છે. તો ખાસ કરીને કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા પણ જણાવ્યું કે કપાસનું ઉત્પાદન આ વર્ષે ઘટશે અને નિકાસ અત્યારે જે દોરે ચાલુ થઈ છે, વિદેશની અંદર આપણો કપાસ જાય છે, જેના કારણે કપાસના ભાવ આપણને સારા મળે છે. વિદેશમાંથી આયાત કરે તો મોંઘો પડે છે અને આપણા દેશનું રૂ સસ્તું પડે છે. એટલા માટે કપાસના ભાવ અત્યારે વધી રહ્યા છે. આશા છે કે ટૂંક સમયની અંદર કપાસના ભાવ 1500 રૂપિયાથી આગળ વધે, ધીમે ધીમે 1600 સુધી પહોંચી ગયા છે, ત્યાંથી આગળ વધી 1800-2000 રૂપિયાની સપાટી પાર કરે એવી આશા છે. ખેડૂતોને પણ આશા છે, બધાને આશા છે. તો ખેડૂત મિત્રો, ફરી વખત આપણે મળીશું નવી નવી અપડેટ સાથે કપાસના બજાર ભાવના દરેક યાર્ડના ભાવ સાથે. ત્યાં સુધી રજા આપશો અને જોતા રહેજો.